દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે મિશન વિદ્યા 2 નો કરવામાં આવ્યો પ્રારંભ. દીવ જિલ્લા પંચાયતના સીઈઓ વૈભવ રિખારી દ્વારા શિક્ષણગણને ઘરે ઘરે શેરીઓમાં જઈને નાના બાળકોને શિક્ષણ આપવા બાબતે આપવામાં આવી તાલીમ. કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં લઈને દેશભરમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહેલ હોય તે પ્રમાણે દીવ જિલ્લામાં પણ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહેલ છે. ત્યારે હાલ ધોરણ 9 થી 12 એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ માટે શિક્ષણ સંસ્થાઓ દ્વારા SOPની ગાઈડલાઈનના પાલનને ધ્યાનમાં રાખીને શિક્ષણનો પ્રારંભ કરવામાં આવેલ છે. હવે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મેળવવામાં તકલીફો ઊભી થતી હોય અને વિદ્યાર્થીઓનું વાંચન લેખન અને પાયાના ભણતરને પણ ઘણી અસર થઈ રહેલ હોય જેને ધ્યાનમાં લઈ દાદરાનગર હવેલી દમણ અને દીવ પ્રશાસનના શિક્ષણ સચિવના માર્ગદર્શનથી દીવ જિલ્લામાં મિશન વિદ્યા 2નો પ્રારંભ કરવા બાબતે દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે શિક્ષકગણ સાથે બેઠક યોજાઈ, જે અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ભણતા નાના બાળકોના ઘરે ઘરે શેરીઓમાં જઈને શિક્ષણ આપવાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેથી નાના બાળકોને પાયાના ભણતરમાં સુધારો લાવી શકાય. આ સંદર્ભે દીવ જિલ્લા પંચાયત CEO વૈભવ રિખારી દ્વારા ઉપસ્થિત શિક્ષક ભાઈ બહેનોને મહત્વની તાલીમ આપવામાં આવી. કાર્યક્રમના ઉપલક્ષમાં ADE હરિલાલ વારા, સહાયક જિલ્લા શિક્ષા નિરીક્ષક પિયુષ મારું અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. કહેવા પ્રમાણે અમે લોકોએ છે મિશન વિદ્યા 2 શરૂ કરેલું છે, કે જેમાં અમે ઓનલાઈન તો ભણાવતા હતા જ, પણ કોવિડના કારણના કારણે અમે પર્સનલી એટેચ થતા નહોતા. તો એના કારણે છોકરાઓ છે એ ગુજરાતી અને વાંચન અને લેખનને ગણનમાં ખૂબ નબળા થતા હતા. નાના છોકરાઓ છે એટલું ઓનલાઈનમાં જતા નહોતા. એના કારણે સેક્રેટરી મેડમના આદેશથી અમે લોકોએ મિશન વિદ્યા 2 શરૂ કરેલું છે, કે જેમાં છોકરાઓને ઘરે ઘરે ચોરે ચોરે જઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક પહેરાવીને અને 5 થી 7 છોકરાઓને એકસાથે એકઠા કરીને છોકરાઓને છે હેન્ડ ટુ હેન્ડ ભણાવવાની કોશિશ કરીએ.